न्यू नोबल प्राइमरी स्कूल टिंटुल। हूँ सपनमें, धोरण 7, विषय विज्ञान, चैप्टर नंबर 14, विद्युत प्रवाह अने तेनी असरो। प्रश्न नंबर 1, नीचेना दरेक प्रश्नना उत्तर माटे आपेला विकल्पोमांथी साचो विकल्प शोधी तेनो क्रम अक्षर प्रश्ननी सामे आपेला खानामां लखो। प्रश्न नंबर 1, विद्युत बल्ब माटे कई संज्ञा वपराय छे? तो जवाब छे बी। प्रश्न नंबर 2, नीचेनामांथी कयु साधन विद्युत प्रवाहनी उष्मीय असर पर कार्य करे छे? तो ए। प्रश्न नंबर 3, नीचेनामांथी कयु उपकरण विद्युत प्रवाहनी चुंबकीय असर पर कार्य करे छे? तो जवाब छे डी। 4, फ्यूज विद्युत प्रवाहनी कई असर पर कार्य करे छे? तो जवाब छे ए, उष्मीय। 5, कया उपकरणमां उत्पन्न थती उष्मा अनिच्छनीय छे? तो जवाब छे सी। 6, नीचेना पैकी कया साधनमां विद्युत चुंबकनो उपयोग थाय छे? तो जवाब छे सी। प्रश्न नंबर 2, नीचेना प्रश्नोना मात्र उत्तरमां लखो। तो 1, विद्युत बल्ब माटे कई संज्ञा वपराय छे? तो आपेली छे जवाबमां संज्ञा। प्रश्न नंबर 2, निक्रोम तारमांथी विद्युत प्रवाह पसार थतो होय त्यारे तार खूब ज गरम थाय छे, आने विद्युत प्रवाहनी कई असर कहे छे? तो जवाब छे उष्मीय, एटले उष्मीय असर कहेवाय। 3, विद्युत घंटडीमां कयुं चुंबक वपराय छे? तो जवाब छे विद्युत चुंबक। 4, विद्युत प्रवाहनी चुंबकीय असरनो अभ्यास सौ प्रथम कया वैज्ञानिके कर्यो हतो? तो ओस्टरडे। 5, इलेक्ट्रिक हीटरमां वपरातुं तारनुं गूंचळुं शानुं बनेलुं होय छे? तो निक्रोम तारનું બનેલું હોય છે। પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। 1, કયા વિદ્યુત ઉપકરણોમાં વિદ્યુત કોષ વપરાય છે? તો જવાબ છે ટોર્ચ, ટ્રાન્ઝિસ્ટર, રેડિયો, ટીવી રિમોટ, એસી રિમોટ કંટ્રોલ, ઘડિયાળ અને કેટલાક રમકડામાં વિદ્યુત કોષ વપરાય છે। આપણને ખબર જ છે કે આ વિદ્યુત કોષ એટલે બેટરી, બેટરી આ બધાની અંદર વપરાય છે। પ્રશ્ન નંબર 2, બેટરી કોને કહે છે? તો જવાબ, બે કે તેથી વધુ વિદ્યુત કોષના જોડાણને બેટરી કહે છે। પ્રશ્ન નંબર 3, વિદ્યુત પરિપથમાં જોડેલો બલ્બ ક્યારે પ્રકાશિત થઈ શકે છે? તો જવાબ, જ્યારે વિદ્યુત કળ જોડાણની સ્થિતિમાં એટલે કે ઓન સ્થિતિમાં હોય અને વિદ્યુત પરિપથ સંપૂર્ણ થયેલો હોય ત્યારે જ બલ્બ પ્રકાશિત થઈ શકે છે। પ્રશ્ન નંબર 4, બંધ વિદ્યુત પરિપથ કોને કહે છે? તો જવાબ, જ્યારે વિદ્યુત કળ જોડાણની ઓન અવસ્થામાં હોય ત્યારે બેટરીના ધન છેડાથી બેટરીના ઋણ છેડા સુધીનો પરિપથ પૂર્ણ થાય છે, આવા પરિપથને બંધ પરિપથ કહે છે। પ્રશ્ન નંબર 5, ખુલ્લો પરિપથ કોને કહે છે? જ્યારે વિદ્યુત કળ ખુલ્લી અવસ્થામાં હોય ત્યારે પરિપથ પૂર્ણ થતો નથી, તેને ખુલ્લો પરિપથ કહે છે। 6, વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર પર કાર્ય કરતા સાધનો જણાવો। તો જવાબ, વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર પર કાર્ય કરતા સાધનો જેવા કે ઇલેક્ટ્રિક ઇસ્ત્રી, રૂમ હીટર, ઇલેક્ટ્રિક વોટર હીટર, હેર ડ્રાયર, હોટ પ્લેટ, ઇલેક્ટ્રિક સગડી વગેરે ઉષ્મીય અસર પર કાર્ય કરતા સાધનો છે। 7, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરતા સાધનો જણાવો। તો જવાબ, વિદ્યુત ઘંટડી, ટેલિગ્રાફ, ટેલિફોન, માઇક્રોફોન, ભારે વજન ઉચકતા કેન વગેરે ચુંબકીય અસર પર કાર્ય કરતા પરિબળો છે। 8, તારમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી ઉત્પન્ન થતો ઉષ્માનો જથ્થો કઈ બાબતો પર આધાર રાખે છે? તો જવાબ, તારમાં ઉત્પન્ન થતો ઉષ્માનો જથ્થો તારના દ્રવ્ય પર, તારની લંબાઈ પર અને જાડાઈ પર આધાર રાખે છે। 9, વિદ્યુત બલ્બની શોધ કરવાનો શ્રેય કયા વૈજ્ઞાનિકને ફાળે જાય છે? તો જવાબ, વિદ્યુત બલ્બની શોધ કરવાનો શ્રેય
થોમસ આલ્વા એડિસનને ફાડે જાય છે. 10. ફ્યુઝમાં કયા પ્રકારનો તાર વપરાય છે? તો જવાબ છે વિદ્યુત પરિપથમાં ખૂબ જ વધુ પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે તરત જ પીગળી જાય અને તૂટી જાય તેવા ખાસ પ્રકારના દ્રવ્યોમાંથી બનાવીને તાર વપરાય છે. 11. વિદ્યુત પ્રવાહની બે જુદી જુદી અસરોના નામ આપો. તો 1. વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર અને 2. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. પ્રશ્ન નંબર 4. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. 1. બંધ વિદ્યુત પરિપથ એટલે શું? સમજાવો. તો જુઓ, જ્યારે વિદ્યુત કળ જોડાણની અવસ્થામાં હોય ત્યારે બેટરીના ધન ધ્રુવથી બેટરીના ઋણ ધ્રુવ તરફ જાય છે. એટલે કે જુઓ, ધન ધ્રુવથી બેટરીના ઋણ ધ્રુવ તરફ વિદ્યુત પરિપથ જાય છે. ધન આ રહ્યું ને ઋણ આ રહ્યું, તો આ બાજુથી વિદ્યુત પરિપથ પસાર થઈને ઋણ ધ્રુવ તરફ જાય છે. આવા પરિપથને બંધ વિદ્યુત પરિપથ કહે છે. આ પરિપથ વિદ્યુત પ્રવાહના બધા જ ભાગોમાંથી વહે છે અને આ વખતે બલ્બ પ્રકાશિત કરે છે. 2. ખુલ્લા પરિપથ એટલે શું? સમજાવું. જ્યારે વિદ્યુત કળ ખુલ્લી એટલે કે ઓફ અવસ્થામાં હોય ત્યારે પરિપથ પૂર્ણ થતો નથી. ખુલ્લો એટલે કે આ જુઓ, આ ખુલ્લો પરિપથ કહેવાય અને આ બંધ પરિપથ કહેવાય. ત્યારે આ પરિપથ પૂર્ણ થતો નથી. આ પરિપથનો કોઈ પણ ભાગ વિદ્યુત પ્રવાહમાં વહેતો નથી, તેથી બલ્બ પ્રકાશિત થતો નથી. પ્રશ્ન નંબર 3. વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર સમજાવો. જવાબ. વિદ્યુત પરિપથમાં બલ્બને સ્થાને તેના બે છેડા વચ્ચે નિક્રોમનો તાર મૂકો, વિદ્યુત કળને જોડણી ઓન સ્થિતિમાં લાવો. આથી વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ પસાર થશે. થોડી જ સેકન્ડ પછી નિક્રોમનો તાર ગરમ થયેલ માલુમ પડે છે. વધુ સમય સુધી વિદ્યુત પ્રવાહ પસાર થવા દેતા નિક્રોમનો તાર વધુ ગરમ થાય છે. તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે તે ગરમ થાય છે. વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર કહે છે. એટલે કે આ પરિપથની અંદર આ નિક્રોમનો તાર જોડવામાં આવે છે. જ્યારે તમે આ વિદ્યુત પરિપથને ઓન સ્થિતિમાં લાવો ત્યારે આ તાર થોડી જ સમયની અંદર ગરમ થઈ જાય છે અને આ વિદ્યુત પ્રવાહમાં વિદ્યુતની ઉષ્મીય અસર થતી જોવા મળે છે. 4. વિદ્યુત પરિપથમાં ફ્યુઝનો ઉપયોગ શું છે? તો જવાબ. વિદ્યુત પરિપથમાં લાખેલા ફ્યુઝનો તાર જલ્દી પીગળી જાય તેવી ધાતુનો બનેલો હોય છે. જ્યારે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહનું પ્રમાણ નિયત માત્રામાં મર્યાદામાં કરતાં વધી જાય ત્યારે ફ્યુઝનો તાર ઉત્પન્ન થતી ઉષ્માને લીધે પીગળી જાય છે અને વિદ્યુત પ્રવાહ પરિપથમાં વહેતો બંધ થઈ જાય છે. પ્રશ્ન નંબર 5. શોર્ટ સર્કિટ એટલે શું? તેનાથી શું નુકસાન થાય છે? તો ચલો જોઈએ. પરિપથના ધન ધ્રુવ અને ઋણ ધ્રુવના વાયરો ભેગા થઈ જાય તેને શોર્ટ સર્કિટ કહે છે. જ્યારે વાહક તાર ઉપર ચડાવેલ અવાહક પડ તૂટી ગયું હોય અથવા સાધનમાં ખામી ઊભી થાય ત્યારે શોર્ટ સર્કિટ થવાની સંભાવના રહે છે. પરિપથમાં જે બિંદુએ શોર્ટ સર્કિટ થયું હોય ત્યાં તણખા જરે છે અને આગ લાગવાની સંભાવના રહે છે. 6. ઓવરલોડિંગ એટલે શું? તેનાથી શું નુકસાન થાય છે? તો જવાબ છે, જ્યારે એક જ વિદ્યુતના સોકેટમાં ઘણા ઉપકરણો જોડવામાં આવે છે ત્યારે વધુ પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ વાહક તારમાં વહે છે. આ વિદ્યુત પ્રવાહ વાહક તારની ક્ષમતા કરતાં વધારે હોય ત્યારે વાહક તાર ગરમ થઈ જાય છે. આવી પરિસ્થિતિને ઓવરલોડિંગ કહે છે. ઓવરલોડિંગના કારણે કેટલીક વાર વાયરિંગ બળી જાય છે અને આગ લાગે છે. પ્રશ્ન નંબર 7. વિદ્યુત ચુંબકના ઉપયોગો જણાવો. તો 1. વિદ્યુત ઘંટડીમાં વિદ્યુત ચુંબક તરીકે. 2. ટેલિગ્રાફ જેવા સાધનોમાં. 3. બંદરો પર માલ ઉતારવા ચડાવવા માટે કેનમાં ઉપયોગ. કચરાના ઢગલામાં લોખંડનો ભંગાર જુદો કરવાના કેનમાં. આંખમાં લોખંડની રચકણો પડી હોય તો તેને દૂર કરવામાં. 6. કેટલાક રમકડાની બનાવટમાં વપરાય છે. આકૃતિમાં દર્શાવેલ પરિપથને
दर्शावी विद्युत परिपथनी रेखाकृति दौरवानी छे। तो आकृति में दर्शावेल विद्युत परिपथनी दर्शावती विद्युत आकृति दौरो। तो आ रही आपेली विद्युत परिपथनी विद्युत रेखाकृति नीचे मुजब छे, तो आ दौरेली छे। नौ, आकृति में दर्शावेला विद्युत परिपथ में बल्ब प्रकाश तो नथी, तमे आ समस्या ने ओळखी शको खरा? प्रकाश आपे ते माटे विद्युत परिपथ में जरूरी फेरफार करो। तो चलो जोईए, बे विद्युत कोष ने जोड़वा मा समस्या छे। बन्ने ध्रुवो साथे जोड़ायेला छे, तेमा धन ध्रुव ने ऋण ध्रुव साथे जोड़वानी समस्यानु समाधान थई जशे। बल्ब प्रकाश तो नथी, तो ए बल्ब प्रकाश तो नथी, एने जोड़वानुं छे। जे आ रह्यु आ आकृति जोड़ीने दौरवानी छे, जे आ विद्युत परिपथनुं साचुं जोड़ाण दर्शावती आकृति छे। प्रश्न नंबर 5, वैज्ञानिक कारण आपी समझाओ। घरना विद्युत परिपथमां फ्यूज राखवामां आवे छे। तो जवाब छे, घरमां आपवामां आवता विद्युत प्रवाहनी प्रबळता कोई वार वधी जवानी संभावना रहेली छे। विद्युतना साधनोने नुकसान थाय छे। विद्युत परिपथमां फ्यूज राखवानी विद्युत प्रवाहनी प्रबळता वधारे होय त्यारे फ्यूजनो तार पीगळी जाय छे। आथी तरत ज विद्युत परिपथ खुल्लो बने छे, परिणामे घरमां विद्युत प्रवाह आवतो बंद थई जाय छे अने विद्युतना साधनोने तेमज विद्युत परिपथने थतुं नुकसान अटके छे। आथी विद्युत परिपथमां फ्यूज राखवामां आवे छे। प्रश्न नंबर 6, નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પ્રશ્ન નંબર 1, વિદ્યુત કળને વિદ્યુત પરિપથમાં ગમે તે સ્થાને ગોઠવી શકાય છે, તો સાચું. 2, બંધ પરિપથ હોય ત્યારે પરિપથ કોઈ પણ ભાગમાં વિદ્યુત પ્રવાહ વહેતો નથી, તો ખોટું. પ્રશ્ન નંબર 3, ફ્યુઝ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરે છે, તો જવાબ છે ખોટું. 4, વિદ્યુત ઇસ્ત્રીમાં નિક્રોમના તારનું ગૂંચળું હોય છે, તો જવાબ છે ખરું. 5, વિદ્યુત ચુંબકનું ચુંબકત્વ કાયમી હોય છે, તો ખોટું. 6, વિદ્યુત ચુંબક લોખંડના ટુકડાઓને આકર્ષાતું નથી, તો ખોટું. 7, વિદ્યુત ઘંટડીમાં વિદ્યુત ચુંબક આવેલું હોય છે, તો સાચું. ખાલી જગ્યાઓ પૂરો. 1, વિદ્યુત કોષની સંજ્ઞા લાંબી રેખા ખાલી જગ્યા ધ્રુવ દર્શાવે છે, તો ધન ધ્રુવ દર્શાવે. 2, વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરને આધારે વપરાતા સુરક્ષા ઉપકરણની ખાલી જગ્યા કહે છે, તો ફ્યુઝ કહે. પ્રશ્ન નંબર 8, ટૂંક નોંધ લખો. ફ્યુઝની ટૂંક નોંધ લખવાની છે. તો ચલો જુઓ, ઘરમાં જોવા મળતા વિદ્યુત પરિપથમાં ફ્યુઝ રાખવામાં આવે છે. મુખ્ય ફ્યુઝ સામાન્ય રીતે ઇલેક્ટ્રિક મીટરની બાજુમાં મૂકવામાં આવે છે. ફ્યુઝમાં ખાસ જાતનો ધાતુનો તાર હોય છે. પાતળો તારનો ટુકડો ફ્યુઝના પાર્સેલિયનના બનેલા હોલ્ડરમાં એ અને બી ભાગને જોડતો રહે તેમ બાંધવામાં આવે છે. ફ્યુઝનો તાર સહેલાઈથી પીગળી જાય તેવો હોય છે. જ્યારે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહનું પ્રમાણ નિયંત્રણ મર્યાદા કરતાં વધી જાય છે ત્યારે ફ્યુઝનો તાર પીગળી જવાની વિદ્યુત પરિપથ ખુલ્લો થાય છે. આથી વિદ્યુત ઉપકરણોમાં વિદ્યુત પ્રવાહ વહેતો બંધ થઈ જાય છે અને તેમને થતું નુકસાન કે આગ લાગવાનો બનાવ અટકે છે. ઉડી ગયેલા ફ્યુઝમાં નવો તાર બાંધી ફ્યુઝને કાર્યરત કરી શકાય છે.